गांधीजीनी भूमि फेरवाई चूकी छे खाड़ामां। पोरबंदर हवे खाड़ानगर तरीके ओळखाय तो नवाई नहीं, कारण के शहेरना हाईवे होय के रोड खाड़ाओना कारणे एटला बिस्वार थई गया छे के पोरबंदर जाणे के खाड़ानगरी बनी गयुं छे। कमलाबाग, एमजी रोड, एसबीपी रोड थी लईने शहेरना मुख्य रोडनी स्थिति अत्यंत विकट बनी गई छे। रोड पर खाड़ाओना कारणे वारंवार अकस्मातो पण बनी गया छे, जेना कारणे लोकोमां पालिकानी बेदरकारीना कारणे रोषनो माहोल छे। नागरिकोनी मांग छे के पालिका द्वारा तात्कालिक रस्ता रिपेर नु काम करवामां आवे। રોડ રસ્તા ખરાબ, કમર ભાંગી જાય, ગાડીનો મેન્ટેનન્સ કરવું બહુ મોંઘું પડી જાય, એટલે આવી બધી પરિસ્થિતિ છે પોરબંદરમાં। તો કોઈ જવાબ દેતું નથી, તંત્ર નથી, મ્યુનિસિપાલિટી દેતી નથી, હાઈવે ઓથોરિટી વાળા દેતા, હાઈવે ઓથોરિટીમાં ફરિયાદ કરવા ગયા હતા અમે અમારા પ્રમુખને બધા રોયલ આર્કેટમાંથી, તો અહીંયા કોઈ જવાબ નહીં। અત્યારે રસ્તાની પરિસ્થિતિ ખરાબ છે, એસવીપી રોડ જે સરદાર વલ્લભભાઈ પટેલ જેનું નામ છે, જે લોખંડી પુરુષ છે, એના રસ્તા આવા હોઈ શકે? કોઈ દિવસ ન હોઈ શકે। કોંગ્રેસે પાલિકા પર આરોપ લગાવતા કહ્યું છે કે દર વર્ષે ચોમાસામાં ભ્રષ્ટાચારના રોડ બનતા હોવાથી તૂટી જતા હોય છે। પાલિકાએ રાજકોટની ચોર કંપનીને કન્સલ્ટન્ટ તરીકે રાખી છે, કરોડો રૂપિયાના વિકાસના કામો થયેલાની માહિતી પાલિકા ક્યારે આપતું જ નથી। કોન્ટ્રાક્ટર્સ સામે કાયદેસર કાર્યવાહી કરવાની કોંગ્રેસની માંગણી છે। ખરાબ રસ્તાઓ બનાવવાના અને ફરી પાછી સરકારમાંથી ગ્રાન્ટ લઈ આવી અને ફરી પાછો એમાંથી ભ્રષ્ટાચાર કરવાનો। પહેલાંના રસ્તાઓ તમે જોજો, કોંગ્રેસના વખતના રસ્તાઓ જે બનેલા હતા, આરસીસી રોડ હતા, આપણે રૂપાળીબા ગાર્ડનની સામે, એ બધા તોડી અને ત્યાં ડામર રોડ કરીને ત્યાં બધામાં ખાડા પડવા માંડ્યા છે અત્યારે બધી જગ્યાએ। કોંગ્રેસના આરોપોને ભાજપના અધ્યક્ષે ફગાવ્યા છે। આગામી દિવસોમાં તૂટેલા રોડનો સર્વે કરવાની વાત તેમણે કરી છે, તમામ રોડ ફરી બનાવવા માટે આયોજન ઘડી કાઢશે। બીજી બાજુ પાલિકા પ્રમુખે રસ્તા વરસાદના કારણે તૂટી ગયા હોવાની કબૂલાત કરી છે। ખરાબ રોડથી વાહનને કોઈ નુકસાન થયું નથી તેવો પણ પ્રમુખે દાવો કર્યો હતો। સર્વે કરી અને જે કંઈ પણ રસ્તાઓમાં નુકસાની થઈ છે એમાં પાછા નવેસરથી ઉપરની લેર બગડી હોય, અહીંયા ઉપરની લેર ચડાવી દે, જ્યાં ખાડા ખડબા થયા હોય ત્યાં ખાડા ખડબા પૂરીને વ્યવસ્થિત રોડ બનાવી નાખે, એ માટેનો સર્વેનું ચાલુ થઈ ગયો છે અને ટૂંક સમયમાં જ ડામર પ્લાન્ટ શરૂ થઈએ। ચોમાસું છે એટલે સ્વાભાવિક છે કે થોડા ઘણા ખાડા પડવાના હોય, તો એ તો સરકાર એને પાછું કામ કરવાની જોઈ, એટલે એવા કોઈ રસ્તા નથી, એવા એટલી હદના ખરાબ નથી થયા, બાકી તો વરસાદ પડ્યો હોય તો થોડા ઘણા તો ખરાબ થવાના છે। ગાંધી અને સુદામાની નગરી આજે ખાડા નગરી બની ગઈ છે। પોરબંદર શહેરના મોટા ભાગના રસ્તાઓ ખાડાથી કરબોળ થઈ ગયા છે, પાણીના બદલે અહીં ખાડાઓ બની ગયા છે, રસ્તામાં ડામરને બદલે અત્યારે જે રસ્તાઓની પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો, પાછળના ભાગે જે વાહનો ચાલી રહ્યા છે કમર તોડ ખાડાઓ બની ગયા છે। પરંતુ પાલિકા અને સત્તાધીશો એવું કહી રહ્યા છે કે ચોમાસું ભારે પડ્યું હોવાથી આ ખાડાઓ પડી ગયા છે, આ તો સામાન્ય બાબત કહી શકાય, પરંતુ આમ જોવા જઈએ તો જે રસ્તાની અત્યારની હાલની સ્થિતિ છે તે એટલી ગંભીર છે કે પોરબંદર શહેરના કોઈપણ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે। આગામી દિવસોમાં જો રસ્તાઓ રિપેર નહીં થાય અને તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો ઓર્થોપેડિક હોસ્પિટલો ભરપાઈ ખાટલા ભરાઈ જશે અને લોકો બીમારીથી પીડિત થશે, કારણ કે આ જે ડમરીઓ ધૂળની ઉડી રહી છે તે લોકોના શ્વાસમાં જઈ રહી છે, જેના કારણે બીમારીઓ પણ ફાટી નીકળશે। ત્યારે પાલિકાના સત્તાધીશો અને સત્તાધારી પક્ષના અધિકારીઓ એવું જણાવી રહ્યા છે કે 15-9 સુધી સર્વે ચાલશે અને ત્યારબાદ પાલિકા આ કામગીરી શરૂ કરશે। હવે જોવાનું એ છે કે આ દિવાળી પહેલાં આ કામગીરી શરૂ થશે કે માત્ર લોકોને પરેશાનીમાં દિવસો પસાર કરવાના રહેશે। હિતેશ ઠકરા, TV9, પોરબંદર।